भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। संवत 2076 वैशाख सुद बीच शनिवार तारीख 25 एप्रिल 2020 कथाभाग 239 गई काले કારિયાણીવાળા માચા ખાચરનો એક અદ્ભુત અનોખો પ્રસંગ આવી ગયો કે ભગવાન અને ભગવાનના વાલાવાલા સંતોના દર્શન સમાગમ અને સેવાનો લાભ લેવા માટે કેવો ખપ હોય, એમાં કાંઈ પણ આડું આવે તો એને કેવું હડસેલી મૂકે, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવાનું તાન કેવું છે। અદ્ભુત પ્રસંગ હતો। માચા બાપુએ મને ને તમને બધાને બહુ બધું શીખવાડ્યું। એ મોક્ષ માર્ગની એક મોટી મિસાલ છે। હા, એક વિવેક શીખવાડી દઉં। માજા ખાચર મોટા ગામધણી છે। ઓર્ડિનરી હરિભક્તો કરતાં એમના ઘરમાં ઇન્કમ, સુખ અને સગવડતા વધારે હોય, સ્વાભાવિક છે। તેઓ સમજે કે ભગવાનની દયાથી 12 મહિના ખાઈએ તો એ ખૂટે એમ નથી, તો એક કપાસની આવક ખાટું થઈને સમયો જવા દેવો આ તો બહુ મોટી મૂર્ખામી કહેવાય। પરંતુ જે ગરીબ હોય, જે રોજનું કમાઈને રોજ ખાતા હોય, જેને માન માન ઘર ચાલતું હોય, એ પણ કપાસ ભેળવી દઈને સમયો કરવા જાય એવી મારા પ્રભુની કોઈ ફિક્સ આજ્ઞા નથી। આ વિવેક કહેવાય। આપણે કોઈ સંજોગોમાં આવું ક્યારેક ન જવાય એવું કરવું પડ્યું તો એને ફિક્સ યાદ રાખવું જોઈએ કે અત્યારે હું 5 દિવસ આ સમયનો લાભ લેવા આ કામને કારણે ન જઈ શક્યો, મારે રોકાવું જ પડે એવું હતું, 5 ને બદલે 7 કે 10 દિવસ ઓફ સિઝનમાં હું સંતો ભેગો જઈશ, રહેવા, સત્સંગ કરી આવીશ, ભક્તિ કરી આવીશ અને આનું ડબલ સાટું વાળી આવીશ। આને ડાયા માણસો કહેવાય। ઘણી વખત આપણી વ્યવહારિક એવી કફોડી પરિસ્થિતિ હોય તો આપણે માચા બાપુ જેવું ન પણ કરી શકીએ, અને જો કરવા જઈએ તો બીજી એની અનેક સાઈડ ઇફેક્ટ્સ આવે। પછી ઘરે પૂજા ન થાય, હરખી માનસી ન થાય, માળા ન થાય, કારણ કે એક સેટ કરેલો ધંધો કે નોકરી કે વ્યવહાર બગાડી નાખ્યો, હવે એની જાજી ઉપાધિ આવે તો પછી માતા બાપુનું હંભારીને બધાએ એની અનુકૂળતા ન હોવા છતાં એની જ કોપી મારવી એવો કોઈ આદેશ નથી। પણ જો સુખ હોય, સગવડતા હોય, ઘરમાં પૈસો હોય, ઇન્કમ સારી હોય, જવાથી પણ એટલું બગાડવાથી પણ ઘર વ્યવહાર સંસાર અટકી જાય એમ ન હોય તોય સત્સંગનો લાભ ન લઈ પરમ લોભિયા કહેવાય, એ મોહાંત કહેવાય, એ વ્યવહાર પ્રધાન કહેવાય કે જેને ભગવાન, સંતો અને ભક્તોનો રાજીપો રળવો, સત્સંગનો લાભ લેવો, જીવનું કલ્યાણ કરવું, એના કરતાં એ પહેલું એમ જ થાય છે, મારા કુટુંબમાં બધું સારું ચાલવું જોઈએ, વ્યવહાર બરાબર રહેવો જોઈએ, ફલાણું ઢીકડું આમ રહેવું જોઈએ, એવું ગાંડા ત્યાં કરોડ જન્મથી કર્યું છે, એવું ને એવું હજી આ જન્મે કરતો રહીશ તો અક્ષરધામ નહીં મળે। ભગવાનની દયાથી અત્યાર સુધી ઘણી સારી આર્થિક સ્થિતિ છે, ઘર વ્યવહાર સારા ચાલે છે, કુટુંબમાં પણ બધી રીતે અનુકૂળ છે, કદાચ આપણે આજ એક વ્યવહારિક કામ બગાડીને આ ઉત્સવ સમયમાં કે સંતોના સમાગમનો લાભ લઈ આવીએ તો કંઈ મોટો ફરક પડી જાય એમ નથી, તો એ પહેલાં લઈ લેવો જોઈએ। આટલો વિવેક સૌએ પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે રાખવો જોઈએ। હવે માચા બાપુએ મહારાજને યાદી આપી છે કે મારા મિત્ર એહવલ ખાચર અને એમના કુટુંબ પરિવારને મેં વચન આપ્યું હતું, તો હે મહારાજ હવે એમને તેડાવી લઉં। મહારાજ રાજી થયા, કીધું કે જાઓ તેડાવો। માચા બાપુએ પત્ર લખ્યો, એક ભાઈ સાથે પત્ર મોકલ્યો, એમાં લખ્યું મેં તમને વચન આપ્યું હતું કે મારા ગુરુજી પધારે ત્યારે હું તેડાવીશ, તો મારા ગુરુજી અહીંયા આવી ગયા છે, મારા ગુરુજીની આજ્ઞાથી જ મેં આ પત્રિકા લખી છે, હા માફ કરજો, ગુરુજીની સેવામાં હાજર રહેવાનું હોવાથી હું સાક્ષાત આવી શક્યો નથી, રૂબરૂ હું આપને તેડવા આવી શક્યો નથી, મારું એક વિશ્વાસપાત્ર અંગત માણસ દ્વારા આ કામ કર્યું છે, આપ કુટુંબ સાથે પધારજો। તે દિવસે મેં તમને સહજાનંદ સ્વામીની જે કાંઈ વાત કરી હતી એ તમે વિશ્વાસે માની હતી, મેં એમનું ધ્યાન કરાવ્યું હતું, તમે ધર્યું હતું, પરંતુ આજ એને પ્રત્યક્ષ પ્રમાણ નિહાળવાનો સમય છે, તમે આવો એમના દર્શન કરો અને તમને પણ મારા જેવો જ એમનો પ્રગટ પરમાત્મા રૂપે નિશ્ચય થાય એવું હું ઈચ્છું છું, એ આપને પણ લાભ મળે, એવો બધો સંક્ષેપમાં સાર લખીને પત્ર મોકલ્યો
પત્ર શ્રી હરિજી મહારાજને વંચાયો તો મહારાજ પણ બહુ જ રાજી થયા અને પછી રૂબરૂ ભલામણો કરી અને પત્રિકા ગઢડે પહોંચાડી. જ્યારે અભલ બાપુના હાથમાં એ પત્ર આવ્યો, સૌ કોઈ પરિવારજનોએ ભેગા મળીને વાંચ્યો, ત્યારે એ સૌ શું કરતા હતા? અર્થાત જ્યાં સુધી કારિયાણીથી પત્ર ગઢપુર ન પહોંચ્યો, એ દરમિયાન વચ્ચે 2-3 મહિનાનો ગાળો ગઢડાવાળા હરિભક્તો માટે કેવો ગયો? ફરી એકવાર કાન ખોલીને ધ્યાન દેવાની મારી ભલામણ છે. આપણને બધાને એ તો બહુ ગમે છે કે મને સાક્ષાત ભગવાન મળે, મને ભગવાનના દર્શન થાય, મારી સાથે મહારાજ વાતો કરે, મહારાજ મારા માથે હાથ મૂકે, મહારાજ મને ભેટે, મારું જીવન ધન 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 થઈ જાય, એ આ મનખો સાર્થક થઈએ. પરંતુ જો આપણી સાથે મહારાજ બોલે, આપણા ઘરે આવીને જમે, આપણી ભેગા રહે, આપણા હૃદય મંદિરમાં આતમમાં પરમાત્મા સાક્ષાત પ્રકટીભૂત રહે એવું જો ઈચ્છતા હોઈએ, તો ગઢડાવાળા જે કરે છે ને એવું મારે ને તમારે કરવું જોઈએ. સાંભળો, ગઢડાવાળા રાત દિવસ શું કરતા હતા? મટકે મટકે વાટતે જોતા થઈ નિરાશ એકાંતે રોતા, મટકે મટકે વાટતે જોતા થઈ નિરાશ એકાંતે રોતા. મટકે મટકે વાટતે જોતા થઈ નિરાશ એકાંતે રોતા, મટકે મટકે વાટતે જોતા થઈ નિરાશ એકાંતે રોતા, થઈ નિરાશ એકાંતે રોતા, થઈ નિરાશ એકાંતે. ભલા ભક્તો, સમજણા થયા ત્યારથી આજ દિવસ સુધીમાં હું ઘણીવાર રોયો, તમે પણ રોયા હશો, કદાચ ગણાઈને એટલી વાર આંસુ આવ્યા હશે. યાદ કરો, ગઢડાવાળા જેના માટે રોવે છે એના માટે આપણે કેટલી વાર રોયા? બૈરી માની ન હોય, પતિએ બરાબરનું સમસમાવીને કંઈક કહી દીધું હોય ત્યારે તો હવ રોવે. મા બાપે બરાબરના ઘગલાવ્યા હોય, બોસે ટડકાવ્યો હોય, કોક ગુંડાગીરી કરીને આપણી પાછળ પડી ગયા હોય ત્યારે તો હવ બાથરૂમમાં સંડાસમાં કરીને પણ રોવે, રાતમાં ઓશિકામાં મોઢું નાખીને રોવે. આપણી ઈચ્છા હોય, ઈચ્છા પ્રમાણે આ સંસારમાં કાંઈ થતું ન હોય ત્યારે પણ સૌ રોવે. એ મારા પ્રભુ માટે કેટલી વાર રોયા, મટકે મટકે વાટ જોતા. ક્યારે ક્યારે આંખના મટકે મટકે વાટ જોતા, મતલબ 24 કલાક એવો ભાવ રહેતો, હે પ્રભુ કૃપા કરો ને બાપા, હે મહારાજ તમે કહો એમ કરીએ, તમે જે કહો તે સુધારીએ. અમારી ભક્તિ, અમારી ભાવના, અમારો પ્રેમ, અમારો ખપ ઓછો છે, હે મહારાજ અમે વધારીશું, તમે અમને માફ કરજો. હવે એમને મોટું રાજ્ય છે, ઘણી ઇન્કમ છે, ગામમાં એમનું જ વર્ચસ્વ ચાલે છે, કોઈ અપમાન કરતું નથી, જેટલી કરવી હોય એટલી બધી જ દાદાગીરી થઈ શકે છે. આ દુનિયામાં બધું હોવા છતાં એનાથી નિરાશ છે કે આ બધું જ મળવા છતાં જેના માટે હું પોતે અને આ બધું છે એ ન મળે તો આ કામનું શું? માન મળે, ધન મળે, ખાન પાન, ગાડી બંગલા બધું હોવા છતાં એ નિરાશ છે, ઉદાસ છે અને એટલે એકાંતે બેસી બેસીને રોવે છે. વાલા ભક્તજનો, આપણને ભગવાન કેમ ન મળ્યા અને ઘણાને કેમ મળ્યા, બસ આ એના આન્સર છે. જો પૂજે તો હજી આમાંથી કંઈક સુધારી લેવા જેવું છે. બરોબર આવી ગઢડાવાળાની સ્થિતિ હતી. છેલ્લા 2-3 મહિનાથી તો આ બાબત 24 કલાક ચાલ્યા કરતી હતી. એવામાં કારિયાણીથી પ્રભુજીનું તેડું આવ્યું. બાપ પત્ર લઈને એક ભાઈ આવ્યો. આ સમાચાર મળ્યા, સૌના હૈયે હરખ ઉભરાયો. હો, આનંદ કેવો થયો. એક કાગળ લઈને આવ્યો, એના માટે શું કર્યું?
જન વધામણી લઈને આવ્યો એને હે મનોહાર પહેરાવ્યો જન વધામણી લઈને આવ્યો એને હે મનોહાર પહેરાવ્યો એને હે મનોહાર પહેરાવ્યો જોતામાં તૈયારી કીધી ભેટ સામગ્રી સંભારીને લીધી જોત જોતામાં તૈયારી કીધી ભેટ સામગ્રી સંભારીને લીધી લીધે હતી જે જુજવી ટેક લીધી હતી જે નિમા વ્રત તે કઠિન વિશેષ નિમા વ્રત તે કઠિન વિશેષ રાત દિન વિતાવતા રોઈ રાત દિન વિતાવતા રોઈ એ તેથી શરીર સુકાણા લોઈ ક્ષય રોગે સુકાય શરીર સુકે વિરહ રોગે રુધિર ક્ષય રોગે સુકાય શરીર સુકે વિરહ રોગે રુધિર સુકે વિરહ સાચું સંશોધનનું તારણ કહેવું હોય તો એ છે કે ખરેખર જેવી હોવી જોઈએ એવી ભગવાનની ભૂખ નથી, એવી જરૂર નથી, એની ચાહના નથી. ઘણું બધું ધન મળ્યું છે, ખાવા પીવા મળે છે, ગાડી બંગલા મળ્યા છે, માન મળ્યું છે, બૈરું મળી ગયું છે, બૈરીને એક પતિ મળી ગયો છે, બે જણાને એકાદું છોકરું સંયું મળી ગયું છે, બીજું શું જોઈએ? આપણે આટલું ઝંખતા હતા, આની જીવનમાં જરૂર હતી એટલું તો મળી ગયું. હા, જેને હજી બૈરું નહીં મળ્યું હોય ને એવડો એ કોક દી ઉદાસ થતો હશે, રોતો હશે. જે બાઈને હજી ધણી નહીં મળ્યો હોય ને એ ક્યારેક ક્યારેક ઉદાસ થઈને રોતી હશે. બે પતિ પત્ની બન્યા પછી છોકરું નહીં જન્મ્યું હોય ને તો હજી ઘણી વાર રોતા હશે. આખા ઘરને જોઈએ એટલો પૈસો નહીં મળતો હોય, મોજ મજા કરવાની ફેસિલિટી નહીં મળતી હોય ને તો ઘણીવાર દિન દુખી થઈ જતા હશે. પરંતુ ભગવાન નથી મળ્યા એને લઈને આપણને રડવું નથી આવ્યું, એને લઈને ઉદાસી નથી આવી. આ દુનિયાનું બધું જ હોવા છતાં ભગવાન સાક્ષાત મળ્યા નથી એટલે આપણે ક્યારેય રોયા હોઈએ, ઉદાસ ઉદાસ થઈ ગયા હોઈએ, આ બધું વેરાન વગડા જેવું લાગતું હોય, એવું નથી બન્યું. એટલે ભગવાન નથી મળતા, એટલે આપણામાં એવી પાત્રતા નથી આવતી. એટલે જેના દ્વારા ભગવાન મળે એવા સાચા સત્પુરુષ અને એના સંતોના દાસના દાસ કંગાલ ભિખારી થઈને એને રાજી કરવાનું તાન નથી ચડતું. મળી ગયું છે એને ભોગવીએ છીએ, ખાઈ પીને મોજ મજા કરીએ છીએ. હે તાગડ ધીના છે, કેમ છો? કે મજા મજા મજા. શું કામ મજા મજા છે? ભાઈ ખાવા મળે છે, હોવા મળે છે, રહેવા મળે છે, જલસા છે, બને એટલું સત્સંગમાં માન પણ મળે છે, આપણને બધા મોટા માને છે, બોલાવે છે, ચલાવે છે, આપણી જાહો જલાલી ધમાકેદાર ચાલે છે, હવે દખ શું છે? પણ ગઢડાવાળા બાપ મારા ને તમારાથી કંઈક જુદી માટીના છે.
જેમ ક્ષય રોગમાં ધીરે 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 શરીર સુકાઈ જાય, એમ પરમાત્માના વિયોગમાં લોહી હુકાઈ ગયા છે. એવા સમયમાં પ્રભુજીનું તેડું આવ્યું કે કારિયાણીમાં પ્રગટ પરમાત્મા આવી ગયા છે અને માચા બાપુએ બોલાવ્યા છે. તાબડતોબ તૈયારી કરી, હો યોગ્ય વાહનમાં સૌ કોઈ બેઠા, પ્રભુજીને મળવા આતુર થયા. પ્રભુ ચરણે ચિત પરોયા અને હાલતા 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 ગામ કારિયાણીના વૃક્ષ જોયા. જે જાણીતા હતા એને કીધું, આ હવે આવે એ ગામ કારિયાણી, આ એના જ જાડવા છે, આ એ જ સીમાડો છે, ખબર પડી ગઈ. જેવું આટલું કોક બોલ્યા, ગાડાખેડુ જેવાએ આવી જાહેરાત કરી કે આવી ગયું બાપુ, કારિયાણી સામે જ છે. એટલે હું કર્યું, જોજો હો, ઉચરા સૌ વાહનમાંથી, ચાલા ઉઘાડા પગે તહાથી, મર્સિડીઝ મૂકી દીધી, ઓડીને આઘી કરી, ઘોડી છોડી દીધી, ગાડું તગડી મૂક્યું, સૌ કોઈ ચાલવા લાગ્યા. કર્યા પૂરને પ્રેમે પ્રણામ, કારિયાણી દેખાવા માંડ્યું, થવું પગે લાગવા માંડ્યા. એ કારિયાણી નગર, તારા જેવા દુનિયામાં બીજા કોઈના ભાગની આજ તારે આંગણે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ બિરાજે છે, એમના મહામુક્ત સંતો આવ્યા છે. લેતા ડગલે ડગલે નામ, હો એક એક ડગલું, હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. ગુણ ગાતા આવ્યા ગામ માય, એ માચા ભક્ત સામા આવ્યા ત્યાંય, ગામ ધણી દરબાર પોતે સામે આવ્યા. જીગરજાન દોસ્ત અહેવલ ખાચર એમના કુટુંબ પરિવાર સાથે પધારી રહ્યા છે. તેડી લાવ્યા છે નિજ ભવન, કરાવ્યા પ્રગટ પ્રભુના દર્શન. હો ઓહો, જિંદગીમાં આનાથી વધારે બીજો આનંદનો સમય ગયો, આનાથી વધારે જિંદગીનો સારો અવસર ગયો, આનાથી મોટી ઉપલબ્ધિ ગઈ. આવો આવો અહેવલ ખાચર, આ બેઠા છે ની પોતે જ અક્ષરધામના ધીંગા ધણી સર્વાવતારી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. રૂવાડે રૂવાડે કરોડ બ્રહ્માંડ મળ્યા હોય ને એટલો આનંદ થયો, શ્વાસની અને હૃદયના બીટ્સની ગતિ વધી ગઈ. હો મહારાજ મહારાજ હે મહારાજ, અને એક ફિલિંગ થઈ, હો ગઢડામાં માજા બાપુએ જે દિવસે ધ્યાન ધરાવ્યું હતું તે દિવસે મારા ઠાકોરજી મહારાજે પરમ કૃપા કરીને જે દર્શન આપ્યા હતા એ જ આ સ્વામિનારાયણ ભગવાન છે. પુરાવો મળી ગયો. જેવું સ્વરૂપ સુણેલ કાન અને દીઠા પ્રત્યક્ષ મૂર્તિમાન, જેવું માચા બાપુ પાસેથી સાંભળ્યું હતું એવા ને એવા જ પ્રત્યક્ષ જોયા હતા, જેવા જોયા હતા એવા જ આજ સામે બેઠા છે. હાથ જોડીને ઊભા સૌ સ્થિર, વહે હર્ષના ચોધારા નીર, આંખમાંથી આહુની ધાર ચાલી, હો કોઈ હલી શકતા નથી, બોલી શકતા નથી. અહેવલ બાપુ, એમની બે પત્નીઓ, એમની ચાર દીકરીઓ અને એક નાનો એવો ટાબરીઓ, ઓળખો છે? અને આ દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રહસ્થ માત્ર હરિભગત માત્રનો જે આદર્શ રોલ મોડેલ બને છે એવા દાદા બાપુ. નાની એવી ચોયણી છે, માથે એક ટોપી છે, કેડિયું પહેર્યું છે, રાજાનો હાથખોટનો એક લાડલો કુંવર છે, પરંતુ આજ પ્રગટ પ્રભુને જોઈને હિલોળે ચડ્યો છે, આંખમાંથી આહુડાની ધાર ચાલે છે. બાપ, મારા પ્રભુએ કૃપા કરી, આખા કુટુંબની એકાગ્ર વૃત્તિ અતિશય થઈ ગઈ, સૌ દેહ અને દુનિયાનું ભાન ભૂલી ગયા. અને જ્યારે આવો એક અનોખો અહેસાસ થવા લાગ્યો ત્યારે દિવ્ય સ્વરૂપે મહારાજ દેખાવા લાગ્યા. જ્યારે એમણે મહારાજને જોયા ત્યારે મહારાજની કિશોર વય હતી, કોમળ કાયા હતી, અને એવા સ્વરૂપને તેજ તેજની મધ્યે સિંહાસનમાં બેઠેલા જોયા. જે કારિયાણીના દરબારમાં દેખાતા હતા એ હવે દરબાર દેખાતો નથી, કારિયાણી ગામ દેખાતું નથી, તેજ તેજ તેજની મધ્યે કરોડો મુક્તો, એ મુક્તોની મધ્યમાં એક સિંહાસન, અને સિંહાસન ઉપર બાપ અક્ષરધામના ધીંગા ધણી બેઠા છે. કોટી મુક્તો કરે જેની સેવા,
પ્રતિષ્ઠા અક્ષરધામ માયેવા કોટિ મુક્ત કરે જન સેવા કરે જેની સેવા કોટી મુક્ત કરે જેની સેવા દેઠા અક્ષરધામ માયેવા દેઠા અક્ષરધામ માયેવા સુખ લીધો અલૌકિક ત્યાય સુખ લીધો અલૌકિક ત્યાય હરી છાય થયો અદૃશ્ય હરી છાય સુખ લીધો અલૌકિક ત્યાય થયો અદૃશ્ય હરી છાય સુખ લીધો અલૌકિક ત્યાય થયો અદૃશ્ય હરી છાય અક્ષરધામમાં અને કારિયાણી ગામમાં જે બેઠા છે એ એક છે. જે અક્ષરધામમાં છે એ આજ અહીંયા નજરની સમીપ સમક્ષ છે, જે નજરે દેખાય છે એ જ અક્ષરધામમાં બેઠા છે. આવું મહા અલૌકિક સુખ લીધું ભગવાને, એ દિવ્યતા અદૃશ્ય કરી. માચા બાપુએ કીધું, એભલખાચર પ્રભુની પૂજા કરો, જે કાંઈ ભેટ સામગ્રી લાવ્યા હો એ હવે અર્પણ કરો. એ બધો વિધિ થયો. સારામાં સારા વસ્ત્ર અને ઘરેણા લાવ્યા હતા એ પ્રભુને પહેરાવ્યા, ચંદન ચર્ચી અને હાર પહેરાવ્યા, બાપ કપૂરની આરતી ઉતારી હો, બધી સામગ્રી ઘેરથી લઈને આવ્યા હતા. અને હવે મારા વાલાને સૌ કોઈ હાથ જોડી અને ધન્યવાદ અર્પણ કર્યા, થેન્ક્સ કહેવા લાગ્યા. હે નાથ, ધન ધન ધર્મકુમાર, તમે ધર્મ સ્થાપવા પૃથ્વી ઉપર પધાર્યા, તમે આજ આવો અલૌકિક દિવ્ય ભવ્ય અવતાર ધારણ કર્યો. જે કાંઈ પાખંડ મત હોય એને દૂર કરો છો અને એકાંતિક ધર્મનું સ્થાપન કરો છો. સાધુ બ્રાહ્મણ તીર્થ ગાય એની સહાય કરો છો. આવો આપનો પ્રોઢ પ્રતાપ અપરંપાર છે, માટે ધન ધન હે ધર્મકુમાર આપને છે. આપના ચરણે જે કોઈ શીશ સોંપે છે એના તમામ ગુના આપ માફ કરો છો. કરોડ જન્મના પાપ તમે માફ કરો છો, આવા તમે પરમ કૃપાળુ છો. તમે ક્ષમાના સાગર દરિયા જેટલી દયા ધરાવો છો. હે ધર્મકુમાર આપને ધન ધન ધન્ય છે. અને હવે એમને ખુદને પ્રગટ પરમાત્માની નિષ્ઠા જુઓ. હે નાથ, જે કોઈ આપનું શુભ સ્વામિનારાયણ એવું નામ લે છે એ સૌ કોઈ અહીંયા કે ધામમાં પરમ સુખી થાય છે. હે પ્રભુ, આપના સુખે સૌ કોઈ સુખી છે. આવા આજ મનુષ્ય સ્વરૂપે અમને સાક્ષાત મળ્યા માટે આપને ધન 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 છે. તમે અમને આપને શરણે લીધા, આપના ભગત બનાવ્યા, આપનો આશરો આપ્યો, આપનો નિશ્ચય કરાવ્યો, માટે આપને કરોડો વાર થેન્ક્સ, આપનો આભાર છે. આવી વિનંતી કરી લળી લળીને પાય લાગ્યા. અને પછી મારા વાલાએ મીઠી મધુરી વાણીએ બોલાવ્યા, હો દુનિયા ભૂલાઈ જાય એવો આનંદ આપ્યો. મહારાજે પોતે પહેરેલો પ્રસાદીનો હાર એભલ બાપુને પહેરાવ્યો, એક હાર પેલા નાના ટબુરિયાને પહેરાવ્યો. પ્રેમથી સમાચાર પૂછ્યા ત્યારે આ લોકોએ કીધું, હે કૃપાનાથ, આપની કૃપાથી અમે બધા જ સુખી છીએ. અમારા મિત્ર આ ખટવાંગ માચા ખાચરે આપનો મહિમા અમને કીધો છે, એટલે આપને શરણે આવ્યા છીએ, એમ કહી અને સૌ કોઈ પગે લાગ્યા. હે નાથ, તમે આજ અમને ધન 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 કરી દીધા, બહુ જ કૃપા કરી, બહુ જ કૃપા કરી. આજ આ રીતે કારિયાણીમાં પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને ગઢડાવાસી એમના મહામુક્તોનું મિલન થયું, એ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર, તે
તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણા સંગ મે અબ આયે જેતે સંત હરિ જન પાયો તેતે સબ હે મુક્ત અનાદિયે સ્વભાવ અબ ભૂલ ગયે તે સ્વભાવ અબ ભૂલ ગયે તે સજાનંદ સ્વામી મહારાજની